हेलो विद्यार्थी मित्रों, डिजाइन ऑफ स्टील स्ट्रक्चर ना लेक्चर नंबर 8 માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સેકન્ડ ચેપ્ટર એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર નું સેકન્ડ નંબર નું જે ચેપ્ટર છે બોલ્ટેડ કનેક્શન, તેના બધા જ ફંડામેન્ટલ્સ પૂરા કરી અને તેના જેટલા પણ થિયોરેટિકલ કન્સેપ્ટ હતા અને એનો પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે તેના વિશેની પૂરતી માહિતી મેળવી, ત્યારબાદ આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે વેલ્ડેડ કનેક્શન વિશેના ઇન્ફોર્મેશન પાર્ટની અંદર એન્ટર થવાના છીએ. આજે આપણે વેલ્ડેડ કનેક્શનની માહિતી મેળવ્યા બાદ તમે એ વસ્તુના કન્સેપ્ટ સમજી શકશો કે બોલ્ટેડ કનેક્શન અને વેલ્ડેડ કનેક્શનની અંદર શું ડિફરન્સ છે અને બોલ્ટેડ કનેક્શનના કમ્પેરમાં વેલ્ડેડ કનેક્શન છે એ સારું છે કે ખરાબ, એના કેટલા ફાયદા છે અથવા તો કેટલા ગેરફાયદા છે તે તમે ડિસાઇડ કરી શકશો, અને બંનેમાંથી કોની સ્ટ્રેન્થ છે એ વધારે આવે છે એટલે કે બોલ્ટેડ કનેક્શનની સ્ટ્રેન્થ સારી આવશે કે વેલ્ડેડ કનેક્શનની સ્ટ્રેન્થ વધારે સારી આવશે તેના વિશેની તમે માહિતી મેળવી શકશો. સૌપ્રથમ આપણે ચેપ્ટરની અંદર એન્ટર થતાં પહેલાં હું તમને બોલ્ટેડ કનેક્શનનું થોડું રિવિઝન કરાવવા માગું છું, બિકોઝ બોલ્ટેડ કનેક્શન અને વેલ્ડેડ કનેક્શન તમે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનો જો કન્સેપ્ટ પ્રોપરલી ભણેલા હોય તો તમને મેં પહેલાં જ લેક્ચરની અંદર કીધેલું હતું કે આપણી પાસે બે ટાઈપના કનેક્શન્સ છે, કાં તો આપણે વેલ્ડેડ કનેક્શન્સથી એકબીજાને જોડીએ છીએ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને, અથવા તો બોલ્ટેડ કનેક્શનથી બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે જોડીએ છીએ. તો આપણે વેલ્ડેડ કનેક્શનના કન્સેપ્ટને સમજવા માટે પહેલાં બોલ્ટેડ કનેક્શનના જે પણ કન્સેપ્ટ છે એને એક વખત રિવિઝન કરી લઈશું, તો વેલ્ડેડ કનેક્શનના બધા જ કન્સેપ્ટ છે એ પ્રોપરલી વ્યવસ્થિત સમજાઈ જશે. તો સૌથી પહેલાં આપણે બોલ્ટેડ કનેક્શનની અંદર ટાઈપ્સ ઓફ કનેક્શન વિશે વાત કરેલી હતી કે કયા કયા પ્રકારના કનેક્શન્સ હોય છે. તો તમને જો યાદ આવતું હોય તો આપણે ત્રણ પ્રકારના કનેક્શન વિશે વાત કરેલી હતી. પહેલું રિજિડ કનેક્શન હતું, બીજું સિમ્પલ કનેક્શન હતું અને થર્ડ સેમી રિજિડ કનેક્શન હતું. ત્યાર પછી આપણે એમાં બોલ્ટેડ કનેક્શન છે તો તેમાં બોલ્ટ છે એ કયા યુઝ થવાના છે અને બોલ્ટના કેટલા પ્રકાર છે તેના વિશેની આપણે વાત કરેલી હતી. તો બેઝિકલી આપણે ચાર પ્રકારના બોલ્ટની માહિતી મેળવેલી હતી. ફંડામેન્ટલ થિયરી છે એ ચાર પ્રકારના બોલ્ટ વિશે આપણે માહિતી મેળવેલી હતી. પહેલો છે બ્લેક બોલ્ટ હતો, એને સી ગ્રેડનો બોલ્ટ પણ કહી શકાય અને અનફિનિશ્ડ બોલ્ટ પણ કહી શકાય. ત્યારબાદ ટર્ન બોલ્ટની વાત કરેલી હતી, તેમાં આપણે ફર્ધર બે ક્લાસના ગ્રેડ જોયેલા હતા, એ ગ્રેડનો બોલ્ટ અને બી ગ્રેડનો બોલ્ટ. અને થર્ડ પાર્ટ હતો એ રિબ્ડ બોલ્ટ હતો અને ફોર્થ વન હતો HSFG બોલ્ટ. એટલે આ ચાર પ્રકારના બોલ્ટ વિશેની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે જોયેલું હતું કે મોટાભાગે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં બ્લેક બોલ્ટનો ઉપયોગ થાય છે, એટલે કે સી ગ્રેડનો બોલ્ટ ઉપયોગમાં લેવાય છે. અને તેમાં પણ આપણે જોયેલું હતું કે 4.6 ક્લાસના ગ્રેડનો બોલ્ટ છે એ વધારે ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા ક્લાસની માહિતી પણ આપણને મળેલી હતી. 4.6નો ગ્રેડનો બોલ્ટ એટલે 400 ન્યૂટન પર mm² અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને 240 ન્યૂટન પર mm² એની યીલ્ડ સ્ટ્રેન્થ થશે. તો આવી રીતે આપણે એના ક્લાસની પણ માહિતી મેળવેલી હતી. પછી તેના એડવાન્ટેજીસ શું છે બોલ્ટેડ કનેક્શનના તેના વિશેની માહિતી મેળવેલી હતી. એના ડિસએડવાન્ટેજ શું છે તેના વિશેની પણ માહિતી મેળવેલી હતી. પછી મેઇન જે ફંડામેન્ટલ થિયરી છે તેમાં એન્ટર થયેલા હતા કે બોલ્ટ હોલ વિશેથી આપણે શરૂ કરેલું હતું કે બોલ્ટ હોલ શું છે, તો કે એની પંચિંગ પ્રોસેસ અથવા તો ડ્રિલિંગ પ્રોસેસથી બે પ્રોસેસથી આપણે પ્લેટની અંદર અથવા તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે તેની અંદર હોલ ક્રિએટ કરીએ છીએ. તેવી રીતે આપણે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ વિશે વાત કરેલી, મિનિમમ પીચ ડિસ્ટન્સ વિશે વાત કરેલી, એન્જ ડિસ્ટન્સ, એન્ડ ડિસ્ટન્સ અને ગેજ ડિસ્ટન્સ વિશે વાત કરેલી હતી. ત્યારબાદ આપણે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ એ બંને જોઈન્ટ વિશે વાત કરેલી હતી કે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે તેને એકબીજા સાથે જોઈન્ટ કરવા માટે કયા કયા પ્રકારના જોઈન્ટ છે એ અવેલેબલ છે. તો મોટાભાગે આપણે બે પ્રકારના સ્ટ્રક્ચરલ જોઈન્ટ છે એ યુઝ કરીએ છીએ, લેપ જોઈન્ટ અથવા તો બટ જોઈન્ટ. તો મિત્રો, આપણે વેલ્ડેડ કનેક્શન જો યુઝ કરીએ છીએ તો તેમાં પણ આપણે બે જ પ્રકારના જોઈન્ટનો ઉપયોગ કરીશું, એક લેપ જોઈન્ટ અથવા તો બટ જોઈન્ટ, બે જ પ્રકારની કન્ડિશનનો ઉપયોગ કરીશું અને જે આપણા ફર્ધર સ્ટડીમાં તમારે
જોવાનું થશે કે કઈ રીતના એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ફેલિયર ઓફ બોલ્ટ જોઈન્ટ છે એ જોયેલું હતું કે કયા પ્રકારના બોલ્ટ છે એ જોઈન્ટ થી કેટલો ફેલ થઈ શકે છે. તો 7 પ્રકારના ફેલિયર છે આપણે જોયેલા હતા, જે આપણે ડિસ્કસ કરેલા હતા લેક્ચર નંબર 4 માં. તેવી રીતે આપણે બોલ્ટની સ્ટ્રેન્થ છે એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તેના વિશેની માહિતી મેળવેલી હતી. તો હવે આપણે પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ્સ વિશે જો વાત કરીએ તો બેઝિકલી આપણે આ પાર્ટની અંદર એટલે કે બોલ્ટેડ કનેક્શનમાં આપણે પ્લેટના એક્ઝામ્પલ જોયેલા હતા. પ્લેટમાં લેપ જોઈન્ટથી જો પ્લેટને જોડેલી હોય તો કેવી રીતે એક્ઝામ્પલની ગણતરી કરવી અને બટ જોઈન્ટથી કેવી રીતે ગણતરી કરવી તેના વિશેની માહિતી મેળવી હતી. એંગલ સાથે જો ગજેટ પ્લેટને જોડેલી હોય તો કેવી રીતે ગણતરી કરવી તેના વિશેની માહિતી મેળવેલી હતી. તો હવે આ જ બધા ફંડામેન્ટલનો ઉપયોગ કરી અને આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનું લેક્ચર નંબર 8માં ટોપિક નંબર 3 એટલે અથવા તો ચેપ્ટર નંબર 3 વિશે વાત કરીએ છીએ, કે જેનું નામ છે વેલ્ડેડ કનેક્શન. વેલ્ડેડ કનેક્શનની અંદર આજના લેક્ચરમાં આપણે જે ટોપિક કવર કરવાના છીએ તેના નામ છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન ઓફ વેલ્ડિંગ પ્રોસેસ, એટલે કે વેલ્ડિંગ પ્રોસેસની શું ઇન્ટ્રોડક્શન છે તેના વિશેની આપણે થોડીક બ્રીફ ઇન્ટ્રોડક્શન લેશું. ત્યારબાદ આપણે એડવાન્ટેજ ઓફ વેલ્ડિંગ, વેલ્ડિંગ પ્રોસિજર છે તો એના શું ફાયદા છે તેના વિશેની આપણે ઇન્ફોર્મેશન મેળવીશું. ત્યારબાદ વેલ્ડિંગ પ્રોસેસના શું ડિસએડવાન્ટેજ છે, જેવી રીતે દરેકે દરેક પાર્ટમાં આપણે જોયેલું હતું કે બોલ્ટેડ કનેક્શનમાં પણ જો એના એડવાન્ટેજ છે તો એના ડિસએડવાન્ટેજ સામે હતા જ, તો એવી રીતે વેલ્ડેડ કનેક્શનના જો એના એડવાન્ટેજ છે તો એના પણ ડિસએડવાન્ટેજ અવેલેબલ હશે જ. તો એ શું છે તેના વિશેની આપણે માહિતી આજના લેક્ચરમાં મેળવીશું. ત્યારબાદ ટાઈપ્સ ઓફ વેલ્ડ છે, તો બેઝિકલી કોઈ પણ એલિમેન્ટને આપણે જોડવા માટે જે વેલ્ડિંગ પ્રોસિજર યુઝ કરીએ છીએ તો એમાં કેટલા પ્રકારના વેલ્ડિંગ છે એની મેથોડોલોજી કઈ છે તેના વિશેની માહિતી છે આપણે આજના લેક્ચરમાં મેળવીશું. ત્યારબાદ જનરલ નોટેશન ઓફ વેલ્ડિંગ, એટલે કે વેલ્ડિંગ છે એને કેના વડે ડિનોટ કરીએ છીએ, જ્યારે પણ આપણે ફિલ્ડની અંદર જઈશું ત્યારે આપણે આપણા હાથમાં જે ડ્રોઈંગ આવશે તો ડ્રોઈંગના આધારે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કયા પ્રકારનું વેલ્ડિંગ છે અને કેટલી સાઇઝનું વેલ્ડ છે યુઝ કરવાનું છે, કેટલી થિકનેસમાં પ્રોવાઈડ કરવાનું છે અને કેટલી લેન્થમાં પ્રોવાઈડ કરવાનું છે. તો આ બધા માટે આપણે જનરલ નોટેશન ઓફ વેલ્ડિંગ છે એનો કન્સેપ્ટ છે ભણવો પડશે. અને લાસ્ટ ટોપિક છે આપણો પ્રોપર્ટીઝ ઓફ ફિલેટ વેલ્ડ, એટલે કે ફિલેટ વેલ્ડની પ્રોપર્ટી છે એ કેવી છે અને ફિલેટ વેલ્ડ શું કામ મેક્સિમમ યુઝ થાય છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું. એટલે આપણે જો ટાઈપ્સ ઓફ વેલ્ડ જો ડિસ્કસ કરીશું તેની અંદર 4 બેઝિકલી ટાઈપ્સ છે, તો એમાંનો એક પ્રકાર છે ફિલેટ વેલ્ડ. તે મેક્સિમમ મોટા ભાગે યુઝ થાય છે એટલા માટે આપણે આ ચેપ્ટરની અંદર વેલ્ડેડ કનેક્શનમાં ફિલેટ વેલ્ડ વિશેની અને ગ્રુવ વેલ્ડ વિશેની માહિતી મેળવીશું. તો હવે 1 બાય 1 જો આપણે ટોપિકને ડિસ્કસ કરીએ તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન ઓફ વેલ્ડિંગ પ્રોસેસ વિશે વાત કરીએ. વેલ્ડિંગ ઇઝ અ મેથડ ઓફ કનેક્ટિંગ ટુ પીસીસ ઓફ મેટલ બાય હીટિંગ ટુ અ પ્લાસ્ટિક ઓર ફ્લુઇડ સ્ટેટ વિથ ઓર વિધાઉટ પ્રેશર. તો આ રીતના આપણે મેટલને આ ટેમ્પરેચર સુધી ગરમ કરીએ છીએ અને બે પ્લેટના એલિમેન્ટને એકબીજા સાથે કનેક્ટ કરીએ છીએ. એ આખી મેથોડોલોજીને શું કહે છે, વેલ્ડિંગ પ્રોસેસ કહે છે. ટુ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ યુઝડ. ફર્સ્ટ વન ઇઝ અ ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ એન્ડ સેકન્ડ ઇઝ અ ગેસ વેલ્ડિંગ. મોટા ભાગે માર્કેટમાં આપણે બે પ્રકારના વેલ્ડિંગ છે એની મેથોડોલોજીનો ઉપયોગ કરીએ છીએ, ફર્સ્ટ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ અને બીજું ગેસ વેલ્ડિંગ. ઇલેક્ટ્રિક વેલ્ડિંગના પોતાના ફાયદા છે અને પોતાના ગેરફાયદા છે, તેવી રીતે ગેસ વેલ્ડિંગના પણ પોતાના ફાયદા છે અને એના ગેરફાયદા છે. મોટા ભાગે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ છે એ યુઝ થતું હોય છે, ગેસ વેલ્ડિંગનો ઓછો ઉપયોગ થાય છે. પરંતુ જ્યાં ઇલેક્ટ્રિસિટીની અવેબિલિટી ન હોય, એટલે કે અમુક એવા રેર એરિયાની અંદર આપણે વેલ્ડિંગ પ્રોસિજરને ફોલો કરવાની હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ, ગેસ વેલ્ડિંગ એડોપ્ટ કરીએ છીએ. ઇન મોસ્ટ ઓફ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ કનેક્ટેડ બાય ઇલેક્ટ્રિક વેલ્ડિંગ, જેવી રીતના આપણે પ્રીવિયસલી હમણાં ડિસ્કસ કરેલું કે બે જે વેલ્ડિંગ છે, ઇલેક્ટ્રિક અને ગેસ વેલ્ડિંગ, તેમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ છે એ મોટા ભાગે એડોપ્ટ કરવામાં આવે છે. હાવેવર ગેસ વેલ્ડિંગ ઇઝ ઓલ્સો યુઝડ પ્રાઇમરીલી ફોર કટિંગ પીસીસ ઓફ શેપ, એટલે શું કહેવા માગે છે
કે જ્યારે કોઈ એલિમેન્ટને ફર્સ્ટલી કટ કરવું છે, એટલે કે મેઇન એલિમેન્ટ છે એમાંથી આપણે જુદા જુદા શેપની અંદર એને ડિવાઇડ કરીએ છીએ, તો આ મેઇન એલિમેન્ટને પહેલી જે પ્રાઇમરી કટ મારવાની છે, એ પ્રાઇમરી કટ છે એ કોના વડે આપણે કરીએ છીએ, ગેસ વેલ્ડિંગથી કરીએ છીએ. કેમ કે ગેસ વેલ્ડિંગનું પ્રિસિશન છે એ ખૂબ જ એક્યુરેટ આવે છે ઇલેક્ટ્રિક વેલ્ડિંગના કમ્પેરમાં, એટલા માટે આપણે મેઇન જે પાર્ટ છે એને કટ કરવા માટે આપણે જે શું યુઝ કરીએ છીએ મેથોડોલોજી, એ ગેસ વેલ્ડિંગ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવશે, ઇટ ઇઝ સ્લો એન્ડ હેન્સ ઇટ ઇઝ જનરલી યુઝડ ફોર રિપેર એન્ડ મેન્ટેનન્સ વર્ક ઓનલી. અહીંયા જો તમને એ વસ્તુનો બેનિફિટ બતાવ્યો છે અને ડ્રોબેક પણ બતાવ્યો છે કે ગેસ વેલ્ડિંગ છે એ શું કામે સારું છે અને શું કામે ગેરફાયદાવાળું છે. તો જો ચોથો જે પોઈન્ટ છે એની અંદર એ વસ્તુ ડિસ્કસ કરેલી છે કે ગેસ વેલ્ડિંગ છે એ રિપેર અને મેન્ટેનન્સ વર્ક માટે જ યુઝ થાય છે. શું કામે? કેમ કે એ સ્લો છે, રેપિડ વર્ક છે એ નથી આપતું, તો મેન્ટેનન્સ કોસ્ટ છે એ આપણને વધારે પડે છે. જેથી આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને મોસ્ટલી કનેક્ટ કરવા માટે, એટલે કે ન્યૂ કન્સ્ટ્રક્શન વેરહાઉસ કન્સ્ટ્રક્શન કરતા હોય કે જ્યાં વેલ્ડિંગ પ્રોસિજરની જરૂરિયાત પડતી હોય, ત્યાં આપણે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ શું કામ એડોપ્ટ કરીએ છીએ, કેમ કે એ રેપિડ વર્ક આપે છે, ફાસ્ટ વર્ક આપે છે. જ્યારે ગેસ વેલ્ડિંગ છે એ સ્લો રેટથી વર્ક આપે છે, તો એના માટે આપણે ગેસ વેલ્ડિંગ છે એ મોટા ભાગે એડોપ્ટ નથી કરતા અને ઇલેક્ટ્રિક વેલ્ડિંગ છે એ મોટા ભાગે એડોપ્ટ કરીએ છીએ. આ જ મેઇન બે ડિફરન્સ છે એનો. ત્યાર પછી જો વાત કરીએ તો ઇલેક્ટ્રોડ આર હીટેડ અરાઉન્ડ 3300 અંશ સેલ્સિયસ ટુ 5000 અંશ સેલ્સિયસ, એટલે કે 3300 અંશ સેલ્સિયસ થી 5000 અંશ સેલ્સિયસ જેટલા તાપમાને ઇલેક્ટ્રોડ છે એને ગરમ કરવામાં આવે છે, અને એનું લિક્વિડ મેટલ છે, એટલે કે ઓબ્વિયસલી કોઈ મટીરિયલને આપણે 3300 થી 5000 અંશ સેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરીએ તો એ લિક્વિડ ફોર્મની અંદર એ કન્વર્ટ થાય છે. આ લિક્વિડ ફોર્મને શું કરીએ છીએ? તો કે જે બે મેટલને આપણે બે પ્લેટને અથવા તો બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે કનેક્ટ કરવાના છે, એ કનેક્શનના જે ગેપ છે એ ગેપની અંદર આ લિક્વિડને પૂરવામાં આવે છે, એ પૂરવામાં આવે છે જેથી એ બોન્ડ ક્રિએટ કરે છે, બે સરફેસ વચ્ચે શું કરે છે, બોન્ડ ક્રિએટ કરે છે, અને વેલ્ડિંગ પ્રોસિજરથી આ બે એલિમેન્ટ છે એકબીજા સાથે કનેક્ટ થાય છે. આ સિમ્પલ ઇન્ટ્રોડક્શન પ્રોસેસ છે વેલ્ડિંગની, કે જેમાં તમને ફંડામેન્ટલ થિયરી છે એ તમે સમજી કે વેલ્ડિંગ પ્રોસેસ શું છે, વેલ્ડિંગના બે પ્રકાર છે ઇલેક્ટ્રોક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગ, અને કયું વેલ્ડિંગ છે એ મોસ્ટ પ્રિફરેબલ છે અને બીજું વેલ્ડિંગ છે નથી પ્રિફરેબલ, તો એના ડ્રોબેક શું છે તેના વિશેની આપણે માહિતી મેળવી. ત્યારબાદ ઇલેક્ટ્રોડ છે એને 3300 થી 5000 જેટલા અંશેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરી, અને એ લિક્વિડ મેટલ છે એને બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટના ગેપ વચ્ચે પૂરવામાં આવે છે અને એ સરફેસ વચ્ચે બોન્ડ ક્રિએટ કરે છે. આ સિમ્પલ પ્રોસિજર છે વેલ્ડિંગની. ત્યારબાદ હવે આપણે વેલ્ડિંગના જુદા જુદા પ્રકાર છે કે જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટીલ એપ્લિકેશન્સ છે એ કઈ કઈ છે તેના વિશેની વાત કરીએ. વેરિયસ પ્રોસેસ ઓફ વેલ્ડિંગ આર યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીયલ સ્ટીલ એપ્લિકેશન. શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, બીજું સબમર્જ આર્ક વેલ્ડિંગ, થર્ડ વન આવશે ગેસ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, ફોર્થ વન આવશે ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, ફિફ્થ વન આવશે ફ્લક્સ કોર આર્ક વેલ્ડિંગ, અને સિક્સ્થ વન આવશે સ્ટડ વેલ્ડિંગ. આ છ નામ છે, અગેન પાછું એક વાર રિપીટ કરીએ છીએ. શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, સબમર્જ આર્ક વેલ્ડિંગ, ગેસ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, ફ્લક્સ કોર આર્ક વેલ્ડિંગ અને સ્ટડ વેલ્ડિંગ. જુદા જુદા એના જે નામ છે એને શોર્ટ ફોર્મે પણ અહીંયા બાજુમાં આપેલા છે, SMAW, SAW, GMAW, ESW, FCAW અને SW. તો આના નામ વડે આપણે જો કોઈ પ્લાન આપણી પાસે આવેલો હશે એ પ્લાનની અંદર કયો પ્રકારનું વેલ્ડિંગ છે યુઝ થયેલું છે એ આ પ્રમાણે લખેલું હોય. ત્યારબાદ જો હવે આપણે એડવાન્ટેજ ઓફ વેલ્ડિંગ વિશે વાત કરીએ તો સૌથી પહેલા આપણે પહેલો એડવાન્ટેજ શું થશે, ધ સ્ટ્રક્ચર હેઝ લેસ વેઇટ એઝ કમ્પેર ટુ બોલ્ટેડ કનેક્શન. બોલ્ટેડ કનેક્શનના કમ્પેરમાં સ્ટ્રક્ચરનું વજન છે ઓછું હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો જો ડિસ્કસ કરીએ, વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ અ ક્વિક એન્ડ સેવ ટાઈમ કન્સ્ટ્રક્શન, એટલે કે જ્યારે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે જોડવા માટે બોલ્ટેડ કનેક્શન યુઝ કરીએ છીએ, તો એ બોલ્ટેડ કનેક્શન છે એ ટાઈમ
વધારે લે છે કન્સ્ટ્રક્શન પ્રોસિજર માટે, અને વેલ્ડેડ કનેક્શન છે એ એ જ સેમ પ્રોસિજર કરવા માટે ઓછો ટાઈમ લે છે, તો એ ટાઈમ સેવિંગ મેથોડોલોજી છે. તો આ એનો એક એડવાન્ટેજ થયો. થર્ડ એડવાન્ટેજ વિશે વાત કરીએ, વેલ્ડેડ સ્ટ્રક્ચર આર મોર રિજિડ એઝ કમ્પેર ટુ બોલ્ટ કનેક્શન. બોલ્ટેડ કનેક્શનની અંદર હજી ફ્લેક્સિબિલિટી થોડી ઘણી મળતી હોય છે, જે તમે રિજિડ કનેક્શન, પિન કનેક્શન અને સેમી રિજિડ કનેક્શન જે તમે વાત કરેલી હતી તેના આધારે તમે એ કન્સેપ્ટ સમજી શકો છો. જ્યારે આની અંદર બે એલિમેન્ટને એકબીજા સાથે છોડી દીધા એટલે એ કમ્પ્લીટલી રિજિડ થઈ ગયું છે, તો એ વધારે રિજિડ છે બોલ્ટેડ કનેક્શનના કમ્પેરમાં, તો એ પણ એનો એક ફાયદો થયો. ત્યાર પછી ચોથો જો ફાયદો ડિસ્કસ કરીએ, નોઇઝ પ્રોડ્યુસ ઇઝ વેરી લેસ, દેર ફોર સ્યુટેબલ ફોર રેસિડેન્શિયલ એરિયા. મોટા ભાગે આપણે કોઈ રેસિડેન્શિયલ એરિયાની અંદર કન્સ્ટ્રક્શન વર્ક કરવું છે તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે સ્ટ્રક્ચરલ પાર્ટને લીધે કોઈ અવાજ ક્રિએટ નથી થતો, નોઇઝ ક્રિએટ નથી થતો, એ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવું પડે. તો વેલ્ડેડ પ્રોસેસ છે એની અંદર નોઇઝ છે એ ક્રિએટ નથી થતો, અથવા તો એવું કહી શકીએ કે ઓછામાં ઓછો નોઇઝ છે એ ક્રિએટ થાય છે, તો એક એનો ફાયદો છે. તેથી આપણે રેસિડેન્શિયલ એરિયાની અંદર વેલ્ડિંગ પ્રોસિજર છે એ યુઝ કરી શકીએ, એ વધારે સ્યુટેબલ છે વોલ્ટેડ કનેક્શનના કમ્પેરમાં, તો એ પણ એનો એક ફાયદો થયો. વેલ્ડેડ કનેક્શન ગિવ્સ બેટર અપીરિયન્સ ટુ ધ સ્ટ્રક્ચર. અપીરિયન્સ એટલે શું થાય? દેખાવ. સ્ટ્રક્ચરનો બાહ્ય દેખાવ છે, જ્યારે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને આપણે એકબીજા મેમ્બર સાથે કનેક્ટ કરીએ છીએ બોલ્ટેડ કનેક્શનથી, તો એ બોલ્ટેડ કનેક્શન માટે આપણે શું કરીએ છીએ, એને ડ્રિલિંગ કરીએ છીએ. ડ્રિલિંગ કરી અને પછી એની અંદર બોલ્ટ ફિટ કરીએ છીએ, અને એ બોલ્ટને જોઈન્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ, નીચેથી નટ ફિટ કરીએ છીએ. તો આને લીધે મે બી એવું પોસિબલ થઈ શકે કે એનો બાહ્ય દેખાવ છે એ થોડોક ડિફિકલ્ટ લાગે, અથવા તો આપણને ગમે નહીં એવો થઈ શકે. તો જ્યારે આ પ્રોસિજર છે વેલ્ડિંગ પ્રોસિજરની અંદર આ વસ્તુ છે એ એલિમિનેટ થઈ જાય છે, એટલે કે એનો બાહ્ય દેખાવ છે આપણે જેવો ઈચ્છીએ છીએ એવો આપણે આપી શકીએ, તો એક એનો વેલ્ડિંગ પ્રોસિજરનો એનો ફાયદો થશે. ત્યાર પછી વાત કરીએ તો વેલ્ડિંગ ઇઝ અ પ્રેક્ટિકેબલ ઇવન ફોર કોમ્પ્લિકેટેડ શેપ ઓફ જોઈન્ટ. સૌથી મેજર જે બેનિફિટ છે વેલ્ડિંગ પ્રોસિજરનો એ આ છે કે જ્યારે આપણે બોલ્ટેડ કનેક્શન છે એના માટે એક આપણે સ્પેસિયસ વર્ક જોઈએ છીએ, એટલે કે કોઈ એલિમેન્ટ છે એની અંદર જો સ્પેસ હશે તો આપણે બોલ્ટેડ કનેક્શન છે એ ઇઝીલી કરી શકશું. જ્યારે કોઈ કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે એટલે કે મોટા મોટા વેરહાઉસ સ્ટ્રક્ચર છે, વેરહાઉસ સ્ટ્રક્ચરની અંદર અમુક પર્લિન્સ છે એ ગોઠવેલી છે, તો ત્યાર પછી ત્યાં બોલ્ટેડ કનેક્શન પ્રોવાઈડ કરવું છે એ ખૂબ જ અઘરું થઈ જશે. તો એના કમ્પેરમાં આપણે વેલ્ડેડ કનેક્શન જો પ્રોવાઈડ કરીએ ત્યાં તો એ ખૂબ જ ઇઝી અને વધારે ટાઈમની અંદર, સોરી ઓછા ટાઈમની અંદર એ મેક્સિમમ કામ છે એ પૂરું થઈ શકે છે. ત્યાર પછી જો વાત કરીએ તો વેલ્ડિંગ કેન બી ડન ઇઝીલી ઇન નેરો સ્પેસ. નેરો સ્પેસ એટલે શું થાય? તો કે સાંકડી જગ્યામાં પણ વેલ્ડિંગ છે એ ઇઝીલી કમ્પેર થઈ શકે છે, બહુ ઓછા સ્પેસની અંદર વેલ્ડિંગ છે એ પ્રોસેસ, વેલ્ડિંગ પ્રોસેસ છે એ થઈ શકે છે. અને લાસ્ટ જે એડવાન્ટેજ છે એ શું છે, પેઇન્ટિંગ કેન બી ડન ઇઝીલી, એટલે કે વેલ્ડિંગ, વેલ્ડેડ સ્ટ્રક્ચર છે એની ઉપર આપણે પેઇન્ટ છે એ બહુ ઇઝીલી કરી શકીએ છીએ, જે બોલ્ટેડ કનેક્શનની અંદર પેઇન્ટ કરવું છે ખૂબ જ ડિફિકલ્ટ થશે. તો આ હતા એના થોડા એડવાન્ટેજ. હવે આપણે વાત કરીએ એના ડિસએડવાન્ટેજ વિશે વાત કરીએ તો વેલ્ડિંગ ઇઝ અ રિક્વાયર્સ હાઈલી સ્કિલ પર્સન. તમને હમણાં જ પ્રિવિયસલી ડિસ્કસ કરેલું છે કે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને આપણે 3300 થી 5000 સેલ્સિયસ જેટલા તાપમાને મેટલ લિક્વિડ છે એની અંદર પૂરવાનું છે, તો ઓબ્વિયસલી આપણે જે વસ્તુ આટલી પ્રિસાઇસલી વર્ક કરવાનું છે તો એના માટે સ્કિલ્ડ વર્કરની જરૂર પડશે. જ્યારે બોલ્ટેડ કનેક્શન છે એ ગમે તે વર્કર છે એ યુઝ કરી શકે છે, અને વેલ્ડિંગ પ્રોસેસ છે એના માટે સ્કિલ્ડ લેબરની જરૂર પડે છે. તો બોલ્ટેડ કનેક્શનના ઓવરમાં આ વેલ્ડેડ કનેક્શનનો એક ડિસએડવાન્ટેજ છે, ગેરફાયદો થયો. બીજો જે ગેરફાયદો છે, ધ ઇન્સ્પેક્શન ઓફ વેલ્ડેડ જોઈન્ટ ઇઝ ડિફિકલ્ટ એન્ડ એક્સપેન્સિવ. એટલે કે ડિફિકલ્ટ અને એક્સપેન્સિવનો મતલબ શું થાય? તો કે અસરળ, અસામાન્ય અને એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ. આપણે નોર્મલી વેલ્ડેડ કનેક્શન કર્યું છે તો એના માટે એનું ઇન્સ્પેક્શન છે કે જે આપણે પર્ટિક્યુલરલી ડેપ્થમાં વેલ્ડેડ થવું જોઈએ, જે લેન્થની અંદર વેલ્ડિંગ થવું જોઈએ, અને
જે શેપનું વેલ્ડિંગ પ્રોસેસ પ્રોસિજર પૂરી કરવાની છે એનું જે ઇન્સ્પેક્શન પ્રોસેસ છે એ ખૂબ જ ડિફિકલ્ટ છે, જ્યારે એ જ વસ્તુ આપણે બોલ્ટેડ કનેક્શનની અંદર ઇઝીલી એ વસ્તુને ઓબ્ઝર્વ કરી લઈએ છીએ કે બોલ્ટ છે એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની અંદર પ્રોવાઇડ કરી દીધો છે અને નટ છે એ પ્રોપરલી ફિટ થઈ ગયો, એટલે એનું ઇન્સ્પેક્શન છે ડન થઈ ગયું, તો એમાં એની અંદર કોઈ એવો ખર્ચો આવતો નથી. તો આ રીતે એનો ડિસએડવાન્ટેજ છે, વેલ્ડેડ કનેક્શન છે ડિફિકલ્ટ છે અને એક્સપાન્સિવ હોય છે એનું ઇન્સ્પેક્શન. ત્યારબાદ કોસ્ટલી ઇક્વિપમેન્ટ ઇઝ નેસેસરી ટુ મેક વેલ્ડેડ કનેક્શન. તો અહીંયા ઇક્વિપમેન્ટ છે એ જ્યારે પેલા બોલ્ટેડ કનેક્શન છે એની અંદર આપણે મેં પહેલે જ ડિસ્કસ કરેલું હતું કે કોઈ પેન છે એ પેન વડે આપણે શું કરીએ છીએ, નટ છે ટાઈટ કરીએ છીએ અને બોલ્ટ છે એને ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ અને ટાઈટ કરી શકીએ છીએ. જ્યારે વેલ્ડિંગ પ્રોસિજર કરવું છે તેના માટે હાઈલી ઇક્વિપમેન્ટ, હાઈલી કોસ્ટલી ઇક્વિપમેન્ટની જરૂર પડે છે, તો એનો એક ગેરફાયદો થયો. ત્યાર પછી વેલ્ડેડ જોઈન્ટ આર બ્રિટલ એન્ડ હેવ લેસ ફેટિગ્યુ સ્ટ્રેન્થ. એટલે એ બ્રિટલ છે એટલે કે બટકણા હોય છે, વેલ્ડેડ કનેક્શન કેવા હોય છે, બટકણા હોય છે, કે જેમ આપણે એની સ્ટ્રેન્થ છે એ પ્રોપરલી આપણે ડિનોટ ના કરી શકીએ, એટલે કે બોલ્ટેડ કનેક્શન જેટલી એની પર લોડ છે વધારે એપ્લાય ન કરી શકીએ. જો વધારે લોડ એપ્લાય કરીએ તો એ શું થાય છે, સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ બટકી જશે. ક્યાંથી બટકે છે, જોઈન્ટ આગળથી બટકી જશે, જ્યાં આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરેલું છે ત્યાંથી એ બ્રિટલ મટીરિયલ ક્રિએટ થઈ જશે, તો એનો એક ડિસએડવાન્ટેજ થયો. ત્યાર પછી જો વાત કરીએ, મેમ્બર્સ જોઈન્ટ બાય વેલ્ડિંગ મે ડિસસોર્ટ ડ્યુ ટુ હીટિંગ ઓફ મેમ્બર. એટલે કે આપણે એક પ્રોસિજર વેલ્ડિંગ પ્રોસેસ છે એ હીટિંગ પ્રોસેસથી જ કર્યું છે, અને જેવી રીતના આપણે ટેમ્પરેચરની ઇફેક્ટ બોલ્ટેડ કનેક્શનમાં આવતી હતી સેમ ઇફેક્ટ છે વેલ્ડેડ કનેક્શનમાં પણ ટેમ્પરેચરની ઇફેક્ટ આવે છે. જ્યારે ઉનાળાની અંદર મેક્સિમમ ટેમ્પરેચર છે એ પહોંચે છે તો એને લીધે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ હીટ ગેઇન કરે છે, હીટ ગેઇન કરશે એટલે કે વેલ્ડેડ કનેક્શન છે એની અંદર એના જોઈન્ટ આગળ એની સ્ટ્રેન્થ છે એ વીક પડશે, અને એ સ્ટ્રેન્થને લીધે સ્ટ્રક્ચર છે એની સ્ટ્રેન્થમાં ઘટાડો આવી શકે છે. તો આવી રીતે એનો એક ડિસએડવાન્ટેજ થયો. અને લાસ્ટ જે ડિસએડવાન્ટેજ છે, વેલ્ડિંગ એટ ધ સાઇટ મે નોટ બી ફેસિએબલ ડ્યુ ટુ લેક ઓફ પાવર સપ્લાય. તો આપણે પહેલાથી જ ડિસ્કસ કરેલું હતું કે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગ, તો જેમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ છે એ વધારે સમયમાં ઓછા સમયની અંદર વધુ કામ થઈ જાય છે, જ્યારે ગેસ વેલ્ડિંગ છે એ જ સમય એક કામ કરવા માટે વધારે સમય લાગે છે. તો આ એના ડિસએડવાન્ટેજ છે. પણ જ્યારે આપણે પાવરની સપ્લાય છે એ ન હોય ત્યારે આપણે ગેસ વેલ્ડિંગ છે એડોપ્ટ કરવું પડે છે, તો ગેસ વેલ્ડિંગ છે એડોપ્ટ કરીશું તો ત્યારે કામ છે એ સમય વધારે સમય થશે એટલા જ કામ કરવા માટે, તો એ એક એનો ડિસએડવાન્ટેજ થયો. હવે નેક્સ્ટ જે પાર્ટ ડિસ્કસ કરીએ આપણે, ટાઈપ્સ ઓફ વેલ્ડ. તો બેઝિકલી આપણે ચાર પ્રકારના વેલ્ડ છે એ યુઝ કરવાના થશે. ગ્રુવ વેલ્ડ અથવા તો બટ વેલ્ડ, બીજું આવશે ફિલેટ વેલ્ડ, ત્રીજું આવશે સ્લોટ વેલ્ડ અને ચોથું પ્લગ વેલ્ડ. ગ્રુવ વેલ્ડ અથવા તો બટ વેલ્ડ, જેવી રીતે આપણે બોલ્ટેડ કનેક્શનની અંદર બે પ્લેટને એકબીજાની સામે સામે પેરેલલ ડિરેક્શનમાં રાખેલી હોય તો એને બટ કનેક્શન કહેતા હતા, અને ફિલેટ વેલ્ડ છે એને ઓવરલેપિંગ જે સિસ્ટમ હતી લેપ જોઈન્ટ, એટલે કે બોલ્ટેડ કનેક્શનમાં જેમ લેપ જોઈન્ટ હતું તેમ સેમ આમાં ફિલેટ વેલ્ડ યુઝ થશે. તો મોટા ભાગે તમે જોઈ શકો છો જો અહીંયા ફિગર દ્વારા કે આ જે પાર્ટ છે અહીંયા પેલી પ્લેટ છે અને બીજી પ્લેટ છે એની એકબીજાની સામસામે રાખી અને આ બે પ્લેટના મેઇન જંકશન છે ત્યાં આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરેલું છે. તો આવી રીતે જે પ્રોસિજરથી વેલ્ડિંગ કરવામાં આવે છે અથવા તો આવી રીતે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે છે તો એને શું કહે છે, ગ્રુવ વેલ્ડ અથવા તો બટ વેલ્ડ. એવી રીતે આપણે જો ફિલેટ વેલ્ડની વાત કરીએ તો બે એલિમેન્ટ છે, એક ઉપર એલિમેન્ટ છે અને એક નીચેની એલિમેન્ટ છે, એને એકબીજા સાથે જોઈન્ટ કરવું છે તો આપણે એના કોર્નર પાસે, એટલે માની લ્યો જો અહીંયા હું એક ફિગર દ્વારા તમને સમજાવું છું, આપણી પાસે એક પ્લેટ છે અને આ બીજી નીચેની પ્લેટ છે, આવી રીતે આપણે બે પ્લેટને એકબીજા સાથે જોડવું છે, તો આ જે પાર્ટ છે એના રેક્ટેંગલ પાર્ટ બને છે, એટલે કે બે એક ઉપરની બાજુ બનશે અને એક નીચેની બાજુ. અહીંયા આપણે વેલ્ડિંગ પ્રોસિજરથી એને બે એલિમેન્ટને જોઈન્ટ કરીએ છીએ, તો આ રીતના જે જોઈન્ટ કરવામાં આવે છે એલિમેન્ટને એને શું કહે છે, ફિલેટ વેલ્ડ કહે છે. અને સેમ સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ,
જે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે બે પ્લેટને એકબીજા સાથે જોડી અને ઉપરની કવર પ્લેટથી આપણે વેલ્ડિંગ કરીએ છીએ અને સેમ આની અંદર પણ રાઉન્ડેડ શેપની અંદર પ્લગની જેમ આપણે વેલ્ડિંગ છે મેટલ છે એ ગેપની અંદર પૂરીએ છીએ તો એ પ્લગ વેલ્ડ અને આ બીજું છે એ સ્લોટ વેલ્ડ છે પરંતુ આ બંને વેલ્ડિંગ છે એ માત્ર ને માત્ર 5% જેટલો જ યુઝ થાય છે જો આપણે અહીંયા ડિસ્કસ કરીએ એ ફિલેટ વેલ્ડ આર યુઝડ 80% એટલે કે મોટા ભાગે જ્યારે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જ્યારે વેલ્ડિંગ પ્રોસિજર કરવામાં આવે છે ત્યારે એમાં મોટા ભાગનું જે વેલ્ડિંગ પ્રોસિજર છે વેલ્ડિંગ મેથડોલોજી છે એ કયું હશે ફિલેટ વેલ્ડ લેપ જોઈન્ટ દ્વારા એકબીજાને જોઈન્ટ કરી અને વેલ્ડિંગ પ્રોસિજર કરે છે તો આ વેલ્ડિંગ પ્રોસિજરને શું કહે છે ફિલેટ વેલ્ડ એવી રીતે આપણે 5% સોરી એવી રીતે આપણે 15% એટલે કે ગ્રુવ વેલ્ડ છે એ 15% જેટલું હોય છે આવી રીતે 5% છે સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ નો ઉપયોગ થાય છે તો પર્સન્ટેજ વાઇઝ આપણે મેક્સિમમમાં મેક્સિમમ છે એ કયું વેલ્ડિંગ પ્રોસિજર યુઝ થશે ફિલેટ વેલ્ડ એટલે જ આપણે આ ચેપ્ટરમાં ફિલેટ વેલ્ડના જેટલા પણ પોસિબિલિટી સમ છે એના એક્ઝામ્પલની ગણતરી કરવાની છે કયા વેલ્ડિંગની પ્રોસિજરથી કેવી રીતે એની સ્ટ્રેન્થ સ્ટ્રક્ચરલ મેમ્બરની સ્ટ્રેન્થ ડિનોટ કરી શકીએ છીએ તે આપણે ફાઇન્ડ કરવાનું છે અને ગ્રુવ વેલ્ડ વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની હશે તો હવે આપણે નેક્સ્ટ જે પાર્ટ ડિસ્કસ કરીશું એ જનરલ નોટેશન ઓફ વેલ્ડિંગ તો અહીંયા તમને મેં બે ફિગર બતાવેલી છે સૌથી પહેલા આપણે પહેલી ફિગર વિશે વાત કરીએ તો એક ફિગરની અંદર જુદા જુદા સિમ્બોલ બતાવેલા છે આ સિમ્બોલ છે એ વેલ્ડિંગના જુદા જુદા પાર્ટ બતાવે છે એ પાર્ટ કયા કયા છે તેને આપણે 1 by 1 ડિસ્કસ કરીએ તો સૌથી પહેલા જો અહીંયા હું આ તમને ત્રિકોણ જેવો પાર્ટ છે તમને દેખાય છે એ ત્રિકોણ જેવો પાર્ટ છે એ શું ડિસ્કસ કરે છે તો ફિલ્ડ વેલ્ડ સિમ્બોલ છે એટલે કે જે આ પાર્ટ છે એ ફિલ્ડ વેલ્ડનો સિમ્બોલનો પાર્ટ બતાવે છે ત્યારબાદ જો બીજો પાર્ટ ડિસ્કસ કરીએ તો અહીંયા રાઉન્ડ શેપની અંદર કંઈક વસ્તુ બતાવેલી છે તો રાઉન્ડનો મતલબ શું થયો વેલ્ડ ઓલ અરાઉન્ડ ધ સિમ્બોલ એટલે કે દરેકે દરેક પાર્ટની અંદર આખે આખા સર્કલ પાર્ટની અંદર આપણે વેલ્ડિંગ છે ત્યાં પ્રોસિજર કરવાની છે ત્યાર પછી હવે જો અહીંયા આપણે વાત કરીએ તો આ જે ભાગ છે અથવા તો અહીંયા સો જે લખેલા છે કાઉન્સની અંદર સો લખેલા છે તો એ કાઉન્સની અંદર કોઈ વેલ્યુ લખેલી છે એનો મતલબ શું થયો તો કે બે પાર્ટ વચ્ચેનું બે વેલ્ડિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહે છે સ્પેસ કહે છે એ સ્પેસ કેટલાની છે તો કે 100 mm ની છે નેક્સ્ટ જે પાર્ટ છે એ અહીંયા એમનેમ 50 લખેલું છે તો એ 50 શું ઇન્ડિકેટ કરે છે તો કે 50 mm જેટલી લેન્થની વેલ્ડિંગની લેન્થ છે આપણે રાખવાની થશે અને પછી આ જે શેપ છે બહિર્મુખ સેવ કરો શેપ આપવો છે કે અંતર્મુખ શેપ આપવો છે એ પ્રમાણે આપણે એનો શેપ છે વેલ્ડિંગનો રાખવાનો થશે પછી આ 6 ઇન્ડિકેટ શું કરે છે એની સાઇઝ ઇન્ડિકેટ કરે છે કે કેટલી mmની સાઇઝ છે આપણે વેલ્ડિંગની સાઇઝ રાખવી છે તો એ 6 ઇન્ડિકેટ કરે છે એટલે આ જુદા જુદા એના સિમ્બોલ્સ છે આ સિમ્બોલ વિશે આપણે માહિતી મેળવવાની થશે અને સેમ જો એ જ વસ્તુને આપણે અહીંયા આ અહીંયા ફિગર નીચેની ફિગર વિશે સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની લાઇનમાં અને નીચેની લાઇનમાં આપણે વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરેલું છે તો અહીંયા તમે જો એ વસ્તુને પ્રોપરલી સમજી શકો છો સૌથી પહેલા જો નીચેની જે લાઇન છે એની વાત કરીએ કેમ કે વેલ્ડિંગ પ્રોસિજરની અંદર આ રીતના જ આપેલું હોય છે કે ઉપરનો જે ભાગ છે એનો મતલબ શું થશે એ પ્લેટની નીચેનો જે વેલ્ડિંગ પ્રોસિજર છે એને ડિનોટ કરે છે અને નીચેનો અહીંયા જે પાર્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે ઉપરનો ભાગ છે અને એની ડિટેલ્સ છે એ શો કરે છે તો સૌથી પહેલા આપણે 8 વિશે વાત કરીએ 8 લખેલું છે એનો મતલબ શું થશે તો કે 8 mm નું વેલ્ડિંગની જાડાઈ છે એ રાખવાની છે તમે જોઈ શકો છો અહીંયા કે આ જે હાઈટ છે એ કેટલા mmની રાખવાની છે 8 mm ની રાખવાની છે ત્યારબાદ ત્રિકોણનો સિમ્બોલ શું બતાવે છે તો કે ફિલ્ડ વેલ્ડ છે એ બતાડે ત્રિકોણનો સિમ્બોલ છે એ શું બતાવે છે ફિલ્ડ વેલ્ડ છે અને એવી રીતે આપણે બીજું જે વેલ્ડ આવશે એ કેવું આવશે શોપ વેલ્ડ આવશે બે પ્રકારના વેલ્ડ હોય છે ફિલ્ડ વેલ્ડ અને શોપ વેલ્ડ તો આ ત્રિકોણનો જે પાર્ટ બતાવે છે એ શું બતાવે છે ફિલ્ડ વેલ્ડ બતાવે છે ત્યાર પછીનો જે પાર્ટ છે એ શું છે કાઉન્સમાં 150 લખેલા છે તો કાઉન્સમાં 150નો મતલબ શું થયો તો બે જે પાર્ટ છે એની વચ્ચેની ડિસ્ટન્સ છે એટલે કે આ જે પાર્ટ અને આ જે પાર્ટ છે એના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે 150 mm
અને એના પછી વચ્ચે અહીંયા જો 70 બતાવે છે એ શું બતાવે છે તો આટલો જે ભાગ છે એટલા અહીંયા 70 mm નું વેલ્ડિંગ ની લેન્થ છે આપણે પ્રોવાઇડ કરવાની છે 8 mm ની જાડાઈ અને 70 mm ની લંબાઈ નું આપણે એક વેલ્ડિંગ છે અહીંયા પ્રોવાઇડ કરવાનું છે એમાં કટકા છે એટલે ટોટલ થ્રુ આઉટ લેન્થ ની અંદર નથી કરવાનું પણ 70 mm નું કરી નાખ્યું પછી 150 mm ની લેન્થ છે રાખવાની છે પાછું 70 mm નું વેલ્ડિંગ કરવાનું છે પાછી 150 ની લેન્થ રાખવાની છે પછી પાછું 70 mm નું કરવાનું છે અને પાછું એવી રીતના 150 mm નું અંતર રાખવાનું છે એટલે કે 1/1 આપણે 70 અને 150 ના પાર્ટ ની અંદર આપણે વેલ્ડિંગ પ્રોસીજર કરવાની છે તો આ રીતના આપણને એના નોટેશન સમજાવે છે એવી રીતે જો અહીંથી તમે ઉપરનો ભાગ છે અહીંયા કન્સિડર કરો તો એ પણ એ વસ્તુ સમજાવે છે 6 છે એ શું ઇન્ડિકેટ કરે છે સાઇઝ ઓફ વેલ્ડ ઇન્ડિકેટ કરે છે 6 mm ની હાઈટ છે આપણે વેલ્ડિંગ ની રાખવાની છે ત્યારબાદ ત્રિકોણનો સિમ્બોલ એટલે કે ફિલ્ડ વેલ્ડ બતાવે છે ત્યારબાદ 50 છે તો 50 શું બતાવે છે 50 mm ની લેન્થ નું વેલ્ડિંગ કરવાનું છે અને 100 જે ઇન્ડિકેટ કરે છે એ શું કરે છે તો કે બે વેલ્ડ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું રાખવાનું છે 100 mm નું રાખવાનું છે અગેન પાછું 50 mm નું વેલ્ડિંગ પાછું આપણે 100 mm નું ડિસ્ટન્સ રાખવાનું છે પાછું 50 નું વેલ્ડિંગ પાછું 100 mm નું ડિસ્ટન્સ ક્રિએટ કરવાનું છે આમ થ્રુ આઉટ લેન્થ છે આ રીતના વેલ્ડિંગ કરતી જવાની છે અને તમારે એની સ્ટ્રેન્થ છે એ ડિનોટ કરવાની થશે તો આ જનરલ નોટેશન્સ હતા કે આ રીતના આપણે ફિલ્ડ ની અંદર મોટા ભાગે જોવાનું થશે અથવા તો આપણે જ્યારે પણ એક્ઝામ્પલ ની ગણતરી કરીશું ત્યારે પણ આ રીતના જ આપણે એની ફિગર છે એ બનાવવાની થશે અને મોટા ભાગે એક્ઝામ્પલ્સ છે તમને આના ઉપરથી જ બતાવેલા હશે ફિગર આપેલી હશે અને ફિગર ઉપરથી તમારે દાખલાનું સોલ્યુશન મેળવવાનું થશે તો આ રીતના આપણે જનરલ નોટેશનનો ફંડામેન્ટલ્સ પણ અત્યારે ક્લિયર કર્યો છે જો હજી એક વખત તમને મેઇન સમજાવી દઉં તો 6 mm ની સાઇઝ છે એટલે સાઇઝ ઓફ વેલ્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ત્યારબાદ આ 50 છે એ શું ઇન્ડિકેટ કરે છે તો કે લેન્થ ઇન્ડિકેટ કરે છે કાઉન્સની અંદર જે પાર્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે તો કે બે વેલ્ડ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ડિકેટ કરે છે તો આ રીતના આપણે વેલ્ડિંગનો ફંડામેન્ટલ છે જનરલ નોટેશન્સ દ્વારા સમજો હવે વાત કરીએ આપણે પ્રોપર્ટીઝ ઓફ ફિલેટ વેલ્ડ તો જેવી રીતે અહીંયા તમને પ્રીવિયસલી સ્લાઇડની અંદર મેં તમને ડિસ્કસ કરેલું હતું કે મોટા ભાગે આપણે કેટલા યુઝ કરેલા છે ગ્રુવ વેલ્ડ ફિલેટ વેલ્ડ સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ તો એમાં મેક્સિમમ જે યુઝ થાય છે એ કયું છે તો કે ફિલેટ વેલ્ડ ફિલેટ વેલ્ડ એટલે કેવું થશે તો કે લેપ જોઈન્ટ બે પ્લેટને આપણે એક ઓવરલેપિંગ જોડીએ છીએ અને એના આ જોઈન્ટ અને નીચેના જોઈન્ટ ઉપરના જોઈન્ટ અને નીચેના જોઈન્ટ પાસે આપણે વેલ્ડિંગ કરીએ છીએ અને એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે બોન્ડ કરીએ છીએ તો આ ફિલેટ વેલ્ડનો મેક્સિમમ ઉપયોગ થાય છે કેટલો 80% જેટલો ઉપયોગ થશે તો એની પ્રોપર્ટી આપણે સમજીએ છીએ અત્યારે હવે જે નેક્સ્ટ આવશે તેના વિશે વાત કરીએ તો ફિલેટ વેલ્ડની અંદર જો આ રીતના ત્રણ પ્રકારે વેલ્ડિંગ છે એ તમને બતાવવામાં આવે છે કોનકેવ કન્વેક્સ અને મીટર એટલે કે કોનકેવ એટલે શું થશે તો કે અંતર્મુખ વેલ્ડિંગ છે એ કરવામાં આવે છે પછી કન્વેક્સ એટલે શું થશે તો કે બહિર્મુખ વેલ્ડિંગ કરવામાં આવે છે અને મીટર એટલે શું થશે તો કે એકદમ સીધે સીધી લાઇનની અંદર વેલ્ડિંગ છે એ પ્રોસીજર કરવામાં આવે છે તો આ રીતના વેલ્ડિંગના ત્રણ પ્રકાર પાડેલા છે આ રીતના આપણે વેલ્ડિંગ છે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે કનેક્ટ કરીએ છીએ ત્યાર પછી જો અહીંયા તમે આ ફિગર ઓબ્ઝર્વ કરશો તો એમાં પણ તમને જોવા મળશે કે આટલા જે પાર્ટ છે જો અહીંયા તમને વ્યવસ્થિત રીતે સ્લાઇડને ઓબ્ઝર્વ કરશો તો એ થી બી નો જે પોર્શન છે એટલે કે ઊભો પોર્શન છે અને બી થી સી નો આટલો પોર્શન છે એ શું છે ટુ એજ ઓફ ધ વેલ્ડ એટલે કે વેલ્ડિંગની એજ છે આટલી હાઈટ છે અને આટલી એની વિડ્થ છે ત્યાર પછી બી ડી વિશે વાત કરીએ તો તમે જો આ ત્રિકોણના અંદરના ઇન્ટરનલ પાર્ટ છે એની અંદર વાત કરું તો જુઓ તમે અહીંયા આ જે આટલો જે પાર્ટ છે એ ત્રિકોણનો ઇન્ટરનલ પાર્ટ છે અને અહીંયા ડી પોઈન્ટ છે એ ડિસ્કસ કરેલો છે તો એ ડી પોઈન્ટ છે ત્યાં એની થિકનેસ છે એને શું કહે છે થ્રોટ થિકનેસ કહે છે થ્રોટ થિકનેસનો એક ઇક્વેશન છે અને આપણે ટી ટી ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને 0.7 ઇન્ટુ એસ વડે એને દર્શાવીએ છીએ અને એસ શું બતાવે છે સાઇઝ ઓફ વેલ્ડ જે તમે નેક્સ્ટ પાર્ટની અંદર એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાઇઝ ઓફ વેલ્ડનો કન્સેપ્ટ છે પ્રોપરલી અને વ્યવસ્થિત સમજશું અત્યારે તમે એને ફંડામેન્ટલ થિયરી તરીકે સમજો કે આપણે આ એની હાઇટ છે અને આ એની વિડ્થ છે અને એનો જે ડાયાગોનલ બનેલો છે
ડાયાગોનલ નો જે મેઇન પાર્ટ છે તો બી થી ડી સુધીનું અંતર છે એ શું છે, થ્રોટ થિકનેસ છે. અને થ્રોટ થિકનેસ કેટલી હોવી જોઈએ તો કે 0.7 ઇન્ટુ એસ જેટલી હોવી જોઈએ, જ્યાં એસ શું છે તો કે સાઇઝ ઓફ વેલ્ડ છે. પછી બી ઇઝ ઇક્વલ ટુ શું છે, રૂટ ઓફ વેલ્ડ છે. બી છે એ અહીંયા એનું રૂટ, રૂટ એટલે કે એનો સૌથી એન્ટર પાર્ટ છે, અંદરનો ભાગ છે. સી શું છે તો કે ટો ઓફ ધ ફિલેટ વેલ્ડ, એટલે કે સૌથી બહારનો પાર્ટ છે એ શું છે, સી છે. અને એસી છે એ શું છે તો કે ફેસ ઓફ ધ વેલ્ડ. તમે જો આ રીતના આમે પ્રોવાઈડ કરી શકો, પછી આમ પણ પ્રોવાઈડ કરી શકો, અને એકદમ સીધી લીટીમાં પણ પ્રોવાઈડ કરી શકો, તો જે તમને અહીંયા આ પાર્ટની અંદર તમને બતાવેલા છે. તો આ રીતે આપણે ફિલેટ વેલ્ડની પ્રોપર્ટી છે આખી ડિસ્કસ કરેલી છે. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે ફિલેટ વેલ્ડની વધારે હજી પ્રોપર્ટી ડિસ્કસ કરીશું, કે જેનાથી તમને ફંડામેન્ટલ થિયરી છે એ વધારે ક્લિયર થાય, અને ફિલેટ વેલ્ડની પ્રોપર્ટીનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની ગણતરીમાં કેવી રીતે કરીશું તે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજનું જો લેક્ચરનું ફટાફટ જો એક વખત રિવિઝન કરીએ, તો સૌથી પહેલાં આપણે શું જોયું હતું, ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયું હતું, કે જેની અંદર આપણે વેલ્ડિંગ પ્રોસિજર વિશે વાત કરેલી હતી. બે પ્રકારના વેલ્ડિંગ પ્રોસિજર છે, ઇલેક્ટ્રિક અને ગેસ વેલ્ડિંગ છે, તેનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ છીએ તેના વિશેની માહિતી મેળવી. ત્યારબાદ આપણે 6 પ્રકારના વેલ્ડિંગ પ્રોસિજર છે તેના વિશેની માહિતી મેળવી. ત્યાર પછી આપણે એના એડવાન્ટેજ શું છે તેના વિશેની માહિતી મેળવી. પછી ડિસએડવાન્ટેજ શું છે વેલ્ડિંગ પ્રોસિજરના તેના વિશેની માહિતી મેળવી. અને લાસ્ટમાં આપણે એમાં ટાઈપ્સ ઓફ વેલ્ડ છે એના વિશેની માહિતી મેળવી. 4 પ્રકારના વેલ્ડિંગ યુઝ થાય છે, ગ્રુ વેલ્ડ, ફિલેટ વેલ્ડ, સ્લોટ અને પ્લગ વેલ્ડ. એમાં મેક્સિમમ છે એ ફિલેટ વેલ્ડનો મેક્સિમમ ઉપયોગ થશે, 80% જેટલો ઉપયોગ થાય છે. ત્યારબાદ 15% જેટલો ગ્રુ વેલ્ડનો ઉપયોગ થાય છે, અને સ્લોટ અને પ્લગ વેલ્ડ છે એ 5% જેટલો ઉપયોગ થાય છે. તો એના વિશેની આપણે માહિતી મેળવી, અને ત્યારબાદ જનરલ નોટેશન્સ છે કે ફિલેટ વેલ્ડ છે એ કઈ રીતના આપણે પ્રોવાઈડ કરેલું હોય છે ફિગરની અંદરથી, કેવી રીતના આપણે રીડ કરવું તે આપણને સમજણ મળી, કે કઈ રીતના તેની કેટલી સાઇઝ રાખવી છે, કેટલી હાઇટ રાખવી છે, કેટલી લેન્થમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું છે, બે વેલ્ડિંગ વચ્ચે કેટલું આપણે અંતર રાખવાનું છે તેના વિશેની આ ફિગર ઉપરથી આપણને માહિતી મળી. ત્યાર પછી નેક્સ્ટ જે આપણે પ્રોપર્ટી ઓફ ફિલેટ વેલ્ડ વિશે ડિસ્કસ કરેલું, જેમાં આપણે 3 પાર્ટ જોયા, કનકેવ, કન્વેક્સ અને મીટર. અને એની જે પ્રોપર્ટીનો ઉપયોગ છે આપણે અહીંયા ફિલેટ વેલ્ડની અંદર કેવી રીતના કરીએ છીએ તેની એપ્લિકેશન્સ જોઈ. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.